અગત્યના સમાચાર મળી રહ્યા છે રાજકોટના જેતપુરથી। જેતપુર જામકંડોરણા 74 વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ। ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા દ્વારા શહેરમાં લોકસંપર્ક યાત્રામાં પાર્ટીના ખેસ તેમજ આચારસંહિતા ભંગ થાય એવા સાહિત્ય સાથે યોજાઈ હતી રેલી। મંજૂરી વગરની સભાઓ તેમજ રેલી યોજવામાં આવતી હોય તેવી ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની આપી અરજી। રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત વચ્ચે આજે સવારના સમયે ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ સરેઆમ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો કરાયો છે ઉલ્લેખ। કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી એજન્ટ તેમજ સમાજવાદી પાર્ટીના ચૂંટણી એજન્ટ દ્વારા ચૂંટણી અધિકારીને આપી લેખિત અરજી। ચૂંટણી અધિકારીને ફોન કર્યો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ના થઈ હોવાની કરવામાં આવી છે રાવ। ત્યારે આ અરજીની ફરિયાદમાં રેલીમાં જોડનાર તમામ ભાજપના કાર્યકર્તાઓ સામે ચૂંટણીની આ આચારસંહિતા મુજબની કાયદેસર કાર્યવાહી કરવાની કરવામાં આવી છે માંગ। આ તકે કોંગ્રેસના પ્રવક્તા નિલેશ પંડ્યાએ શું જણાવ્યું જાણીએ। મુક્તાર મોદન સાથે અતુલ લશ્કરી, જીટીવી ન્યૂઝ, જેતપુર। તારીખ 1/12/22 અને ગુરુવારે ગુજરાત વિધાનસભાનું પ્રથમ ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે જેતપુર જામકંડોરણા વિધાનસભામાં જેતપુર શહેરની અંદર આજે 30/11/22 રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા અને તેની સાથે 70-80 કાર્યકર્તાઓ ટોળા સ્વરૂપે ખેસ ધારણ કરીને પ્રચારની મોટરો સાથે પોતાના કાફલા સાથે જેતપુર શહેરની અંદર નગરયાત્રા કરી અને લોકોને મળ્યા। સરઘસ અને રેલી કાઢવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો ઉલાડિયો કરી, જાહેરનામાનો ભંગ કરી, આચારસંહિતાને કચડી અને એને આ કૃત્ય કર્યું, ગુનાહિત કૃત્ય। એના માટે અમારા ચૂંટણી એજન્ટ ભાઈ શ્રી શૈલેષ સાવલિયાએ અને સમાજવાદી પાર્ટીના નીતિનભાઈએ કાયદેસરની ચૂંટણી અધિકારીને ફરિયાદ આપી, એ ફરિયાદની અંદર રિસીવ કોપીમાં એમની સહી છે। અમે એના આજે મળવા આવ્યા છીએ અત્યારે 1:30 વાગ્યાના અરસાની અંદર કે આપે શું પગલાં લીધા, અત્યારે બહેરા કામે અમારી વાત ન પહોંચી એવું અમને લાગ્યું। એને કીધું કે 5 વાગ્યા સુધીમાં ગુનો નોંધાશે, પરિણામે ફરી એક વખત અમે 5 વાગ્યા આવશું કે જે લોકો જાહેરનામાનો ભંગ કરે, આચારસંહિતાનો ભંગ કરે તેની સામે તો વિના વિલંબે તાત્કાલિક ફરિયાદ લઈ અને કાર્યવાહી થવી જોઈએ, તો જ નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહી થઈ ગણાય। હું ચૂંટણી પંચને ફરી એક વખત વિનંતી કરું કે આ રાજ્યની અંદર લોકશાહીને સલામત રાખવા, આ દેશની અંદર પ્રજાતંત્રને જીવાડવા અને લોકોને એમ થાય કે ના હવે લોકશાહી દેશમાં રહીએ છીએ તે એવી પ્રતીતિ કરાવવા માટે એને વિના વિલંબે જાહેરનામા ભંગની અને આચારસંહિતા ભંગની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવી જોઈએ અને લાગતા વળગતા સામે ગુનો નોંધાવવો જોઈએ।